श्री हरि, हूँ परक जोशी पार्ट टू लेने आवी रही छु। धोरण दस विषय इंग्लिश एटले के अंग्रेजी यूनिट टू द ह्यूमन रोबोट एटले के मानवीय यंत्र मानव। तेमा आपणे अगाउना पार्ट वन में प्री टास्क अने रीड आपणे अधूरो छे, प्री टास्क पूर्ण कर्यु अने रीड में अधूरू जे वांचन नो जे ट्रांसलेशन छे अने वर्णन करवानो छे ए हवे शुरुआत करू छु। तेनी पहला आप सहुने नम्र विनंती के नचिकेता एक शिक्षा धाम ने जो सब्सक्राइब नथी करी तो मेहरबानी करी विद्यार्थीओना अभ्यासक्रम न बगड़े ते हेतु थी सब्सक्राइब करो, लाइक करो, शेर करो, कमेंट करो एंड डोंट फॉरगेट हिट द बेल आइकन। हवे आपणे आगळना चेप्टरमां जे रीड नो अधूरू छे त्યાંથી આપણે શરૂ કરીએ। યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, સોરી, આસ્ક્ડ પ્રેમ ચોપડા। પ્રેમ ચોપડાએ કહ્યું કે તમે એવું કહેવા માંગો છો કે હું ઘરે બેઠું અને આ રોબોટને હું માર્કેટમાં મોકલી દઉં તો ઘર બેઠા એ કાર્ય કરી શકે। ઇટ ઓપરેટ્સ within a limited radius of a kilometer. By the way, this one is called Ram Singh 070. The salesman explained, कहे छे कि जी हाँ, परंतु एना जे radius, आपणे जे नथी मोबाइल में टावर नथी पकड़ातो तो एनो अर्थ ही छे कि टावर जे छे એ આપણને એનાથી ક્યાંક એવી જગ્યામાં આપણે આવી ગયા છે કે જ્યાં ટાવર એનું નથી કોઈ પણ કંપનીઝનું પર્ટિક્યુલર। તો એવી જ રીતના આના રિડ્યુસ જે રિમોટ કંટ્રોલના રિડ્યુસ ત્યાં સુધી એક કિલોમીટર સુધી જ કાર્યરત છે। બાય ધ વે એટલે કે આમ છતાં આ રોબોટનું નામ રાખવામાં આવ્યું છે રામસિંગ 070। 70 છે એટલે 17 નથી, ટી નથી, 70 એટલે રામસિંગ 070। પ્રેમ ચોપડા નોટેડ મીન્સ નોંધે છે પ્રેમ ચોપડા। ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેજ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ। પ્રેમ ચોપડા સીમ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડી। હવે અહીંયા પ્રેમ ચોપડા નોંધે છે બધું કે જે સેલ્સમેન એને ડેમો બતાવે છે, ડેમો એટલે કે કઈ રીતે કામ કરે છે એ એને થોડું ઘણું એને બતાવે છે અને બધું જ નોટ કરે છે તેની ડાયરીમાં। બધું જ પ્રોગ્રામ ફિક્સ્ડ કરી દીધો અને બહુ સરસ રીતે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું અને રામસિંહ ખૂબ જ સંતોષકારક થઈ રોબોટને લઈને જશે। તેની પહેલા કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ અધરિંગ to the discipline of robotics, Ramsingh has an inbuilt system of three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Salesman robot vishe kahe chhe ke hun tamne ek avashyak vat kehva mangu chu je kehvi jaruri chhe। રોબોટ છે એ માલિક એટલે કે જો માસ્ટર એટલે માલિક જેણે ખરીદી કરી છે તેના અનુસંધાને એના અનુસાર જ કામ કરે છે। તે ત્રણ સિદ્ધાંતો ઉપર કામ કરે છે। તે પહેલો સિદ્ધાંત છે કે તેની આજ્ઞાનું પાલન, જે તે એમના માલિક હોય છે તેના માલિકનું ઉલ્લંઘન કરતું નથી, તેનો આદેશનું પાલન કરવું કરે છે। બીજો પ્રિન્સિપલ છે એટલે કે સિદ્ધાંત છે કે તે ક્યારે પોતાને અને હ્યુમન્સને એટલે કે મનુષ્યને એ ક્યારે હાનિ પહોંચાડતું નથી। આ ત્રણ સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે તો કે ધ હ્યુમન રોબોટ માનવીય યંત્ર માનવ। પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ।
He did not take notice of the other two. He nodded delightedly and assigned the sale need and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. Prem Chopra, આ ત્રણ સિદ્ધાંતમાંથી જે પહેલો સિદ્ધાંત છે એ એને અતિશય ગમ્યો. બીજા બે સિદ્ધાંત છે એના ઉપર એણે ધ્યાન દીધું નહીં. પહેલો સિદ્ધાંત શું હતો? કે તે માલિક રોબોટ છે, યંત્ર માનવ છે, એ તેના માલિકનું ઉલ્લંઘન કરતો નથી, એની હંમેશા એના આદેશનો, એને આજ્ઞાનો, આદેશનું પાલન કરે છે. બાકીના જે બે છે એ જોયા વગર કોન્ટ્રાક્ટ સાઇન કરી લે છે. કોન્ટ્રાક્ટ એટલે શું? તો કે આવે દસ્તાવેજો સાઇન કરી દે છે. અને તે મનમાં વિચારે છે કે ચાલો મને એક નોકર મળી ગયો, મારો એક હું જે કહીશ એવો મારી આજ્ઞાનું પાલન કરવા વાળો વ્યક્તિ મને મળી ગયો. પરંતુ એ જે કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે રોબોટ મિસયુઝ કરવો હાનિકારક માલિકને પડશે, એ નોટિસ એ કરતો નથી દસ્તાવેજમાં. પ્રેમ ચોપડા. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને ખૂબ ખરાબ વિચાર આવ્યો કે જો મારી ગ્રોસરીઝ એટલે કે કરિયાણાનો માલ સામાન ઉચકી શકે તો જ્વેલરીઝ એટલે કે હીરાઓ, જવેરાત, સોના દાગીના એવું શા માટે નહીં ઉચકી શકે? આવો ખરાબ વિચાર પ્રેમ ચોપડાને આવ્યો. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બઈંગ થિયેટર્સ ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. The Ramsing was truly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time Ramsing had selected the best ones. રામસિંગ છે એ માર્કેટની અંદર જાય છે અને ખૂબ વજનદાર પેકેટો, જે થેલીઓ છે એ ઉચકે છે. સાથે સાથે થિયેટર્સની જે ટિકિટ હોય છે એ ખરીદે છે, સાથે સાથે ગ્રોસરીઝનો સામાન, એવું ઘણું બધું એ કામ રામસિંગ કરે છે. એ લોકો જોવે છે ત્યારે વિચિત્ર લાગે છે અને થોડુંક રમૂજ જેવું લાગે છે, પરંતુ તે રામસિંગ થ્રુલી ઇફિશિયન્ટ એટલે કે એ સતત એના કાર્યક્ષમતાને અનુકૂળ સરસ મજાનું કામ ચોકસાઈપૂર્વક કરે છે. તેની જે સ્પીડ એટલે કે ઝડપ છે એ પણ ખૂબ જ તારીફે કાબિલ છે. ત્યારબાદ ટ્રોલી, શોપિંગ કરેલી જે ટ્રોલી હોય છે એ ટ્રોલીને પણ સરસ રીતે લઈ આવે છે અને બીજા કમાન્ડની એટલે કે બીજા આદેશની રાહ જોવાની સમય પહેલા એ રોબોટ છે આવી રીતના પોઝ થઈ જાય છે, જ્યાં સુધી તેને બીજો આદેશ ન મળે ત્યાં સુધી એ કામ કરતું નથી. ત્યારે તે જોવે છે 2 કિલોગ્રામની મેંગો એટલે કે કેરીઓ જોવે છે, એમાંથી કઈ સારી છે કઈ નથી. એ એક્ઝેક્ટ જલ્દીથી સ્પીડમાં એણે કલેક્ટ કરી લીધી, સિલેક્ટ કરી લીધી કે આ કેરીઓ સારી છે. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. હવે કમાન્ડ એટલે આદેશ આપ્યા બાદ એ પેમેન્ટ કરે છે, પેમેન્ટ એટલે પૈસા આપે છે જેટલી પણ ખરીદી કરી એની. કોના દ્વારા? કે રોબોટ દ્વારા. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise, information not to be revealed, top secret.
otherwise I will diffuse your system. He threatened. એને ચેતવણી આપે છે. સર્વપ્રથમ શું ચેતવણી આપે છે? ચેતવણી પહેલા શું કરે છે? તો કે પ્રેમ ચોપડા ને ફોલો કરે છે, એની પાછળ પાછળ રોબોટ ચાલે છે, જાણે કે એક પાલતુ કૂતરો હોય એવી રીતના તેનો ટ્રીટ કરે છે, તેની સાથે વર્તન કરે છે. ત્યારબાદ તે પ્રેમ ચોપડા આગળ અને આગળ જાય છે, ત્યાં એને એક ગોપાલ નામની જ્વેલર્સ જોવા મળે છે. તે દાગીનાની દુકાન ગોપાલ નામ છે, ત્યાં જોઈ છે અને એ ડિસિપિયર્ડ થઈ જાય, મતલબ કે એ ત્યાંથી જલ્દીથી ગાયબ થઈ જાય છે. અને એક ખૂણામાં જઈ અને રિમોટમાં બોલે છે કે હવે હું ટોપ સિક્રેટ તને વાત કરી રહ્યો છું, તું જલ્દીથી જે ઓલી કાચની અરસપરસ ટ્રાન્સપેરેન્ટ કાચ છે ત્યાંથી તને જે નેકલેસ જોવા મળે છે, ગળાનો હાર સોનાનો, એ તું જલ્દીથી ઉચકી લે અને એવી રીતના જલ્દીથી તું ગાયબ કરી દે તારા શરીરમાં કે કોઈનું ધ્યાન ન પડે, એવું રિમોટમાં આદેશ આપે છે. અથવા બીજું એમ કહે છે સાથે સાથે કે જો તું આ આદેશનું પાલન નહીં કરો અને બીજાને કહી દઈશ આ ટોપ સિક્રેટ, તો હું તને પતાવી દઈશ, ડિફ્યુઝ્ડ કરી દઈશ, એવું રિમોટને આદેશ આપવામાં આવે છે. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ ક્લિંક ઓર અ જિંગલ, નો બોડી ટુક નોટિસ. આ આદેશનું પાલન રામસિંહ કરે છે અને જ્વેલરની દુકાનમાં જાય છે, કોઈનું ધ્યાન નથી, તો ઝડપથી એવી રીતના ખડભડાટ કર્યા વગર, અવાજ કર્યા વગર એ તેના સ્ટોરેજમાં એના શરીરને જ્યાં જગ્યા છે વસ્તુ રાખવાની ત્યાં એ જલ્દીથી વિથઇન સેકન્ડ એ મૂકી દે છે, કોઈને ખબર પડતી નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ without any trace of anxiety and recognition in the beginning, but the confused reactions of shop owners gradually became louder. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over and no sooner and had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. હવે આ જે ઓર્નામેન્ટ્સ એટલે કે આ ઘટના થી કોઈ ચિંતા વગર કોઈ પણ પ્રકારની પકડાવવાની કે જેલમાં પુરાવવાની કે પોલીસ ફરિયાદ થશે એવી ચિંતા વગર પ્રેમ ચોપડા દિવસે ને દિવસે આવી કિંમતી વસ્તુઓ, ઝવેરાતો, પથ્થરો જે સોનાના ચાંદીના અથવા તો એન્શિયન્ટ ટાઈમના એટલે કે પ્રાચીન કાળના પથ્થરો એ બધા જ એ રોજ ને રોજ ચોરી કરે છે. હવે આ વસ્તુની કોઈને ખબર જ નથી, શોપ ના જે ઓનર છે, માલિકો છે, એ પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ કોણ કરે છે, આ ચોરી કેમ થઈ જાય છે. તો એવામાં એક છોકરો, નાનકડો એવો છોકરો એટલે કે યંગ, ના સાવ નાનો, એ છોકરો જોઈ જાય છે આ વ્યક્તિને અને એ જોઈ છે કે ત્યારે એ નોટિસ કરે છે કે એક રોબોટ આવે છે અને રોબોટ આવી એ છોકરો જે છે એ રોબોટને જોવે છે, નોટિસ કરે છે કે અફઘાની ગ્રેપ્સ એટલે કે અફઘાનની દ્રાક્ષોનું ઝુમખું જે છે એ ચોરી કરી લે છે એ રોબોટ. એ જોઈ જાય છે આ યંગ છોકરો. પછી શું થાય છે કે આ ઇન્સિડન્ટ થોડો સમય પછી બધાને કહેવામાં આવે છે અને બધા શોપકીપરો બધા ભેગા થઈ અને પોલીસ ફરિયાદ કરે છે. અને ત્યારે પોલીસ ફરિયાદ એટ ધેટ ટાઈમ આ જે છોકરો જોઈ ગયો છે રોબોટને ચોરી કરતા તેને લઈ જઈ અને પોલીસની ફરિયાદ કરે છે. વન ડે, હવે વચ્ચે એક વાત રહી ગઈ કે જેટલા પણ વ્યાપારી લોકો છે જે દુકાનના માલિકો છે એ નોટિસ કરે છે, યાદ કરે છે કે જ્યારે જ્યારે ચોરી થઈ છે ત્યારે ત્યારે આ રોબોટ આપણી શોપમાં આવે છે અને પછી જ આ કંઈક ગડબડી અને ચોરીના બનાવો બને છે.
આવી ઇન્ફોર્મેશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. રામસિંઘ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપડા ફ્લેટ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંઘ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. હવે પોલીસ ફરિયાદ થઈ જાય છે. હવે એક દિવસ કેવું બને છે કે પ્રેમ ચોપડા એ રામસિંહને એવી રીતે ગાઈડ કરે છે, એને પાછું મોકલે છે ઝવેરી બ્રધર્સની જગ્યાએ. ત્યાં જઈ અને એને કહે છે કે ત્યાં તું આ ચોરી કરજે, એવું ઇન્ફોર્મેશન આપે છે. ત્યારે આ પોલીસ ત્યાં તૈનાત હોય છે, પણ કે છુપાઈને, અને છુપાઈને એવી રીતના કેમેરા ગોઠવવામાં આવ્યા છે કે જે જે સ્પીડમાં જે કામ થતું હોય છે એને કેપ્ચર ધીરે ધીરે કરી શકે એવા કેમેરા એચડી કેમેરાઝ ગોઠવવામાં આવ્યા. અને એ જોતા જ ક્લિક થઈ ગયો રોબોટ, એટલે કે તે પકડાઈ ગયો. અને રોબોટના નેક ઉપર એ માર્ક જોવે છે. માર્ક એટલે કે એક નિશાની હોય છે કે કોણે ખરીદી, ક્યાંથી ખરીદી કરી, કોણીએ ખરીદ્યો આ રોબોટ. એની ટોટલી પ્રિન્ટેડ કરેલી એક કાપલી હોય છે મેટાલિકથી, તે એને ખ્યાલ આવી જાય છે. પછી આગળ શું થાય છે તો કે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંઘ 070 ધ થીફ. પ્રેમ ચોપડાને પણ અરેસ્ટ કરે છે અને તેને પણ પ્રેમ ચોપડાને પણ પકડે છે, કારણ કે રોબોટનો માલિક કોણ છે તો કે પ્રેમ ચોપડા. આ પ્રેમ ચોપડાને પણ પકડે છે અને રામસિંઘને પણ અરેસ્ટ કરે છે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ્ડ ઓન બેઇલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. પ્રેમ ચોપડા થોડાક દિવસો પછી બેલ મળી જાય છે, જામીન ઉપર છૂટી જાય છે, અને એને કહેવામાં આવે છે કે ભાઈ નેક્સ્ટ હિયરિંગ થશે, જ્યારે પાછો આદેશ કોર્ટ તરફથી અદાલત તરફથી તને બોલાવવામાં આવશે ત્યારે તારે પાછું આવવું પડશે. અને એને જામીન એટલા માટે મળે છે કે જેટલી પણ ચોરી થયેલી સામગ્રીઓ છે, કિંમતી વસ્તુઓ છે સામગ્રીઓ, એ પ્રેમ ચોપડાના ઘરમાંથી મળતી નથી. આ પ્રૂફના કારણે તેને છોડી દેવામાં આવે છે. He had cleverly disposed them off through his gang. In the court, he denied all the charges. હવે આ જે પ્રેમ ચોપડા છે એનું એક ગ્રુપ બનાવ્યું, ટીમ બનાવી દીધી. એમાં લોકો એવી રીતના ગોઠવી દીધા છે કે એ અમુક વસ્તુઓ તેને ત્યાં આપી દીધા છે. એટલે કોર્ટ ઉપર આદેશ કરવામાં આવ્યો કે પ્રેમ ચોપડાનું મકાન તપાસો, ત્યાં કોઈ વસ્તુ મળી નહીં, એટલે આ કેસ આગળ લંબાણો. Someone else seems to have tampered with Ramsingh 070's programs. The police found me at home, he argued. અદાલતની અંદર જેટલા પણ એના ઉપર આરોપ છે એ આરોપને પ્રેમ ચોપડાએ ડિનાય કરી દીધા, એટલે કે ના માન્યા કે નહીં આ મારું કોઈ કામ જ નથી. અને પોલીસ સાથે એ આર્ગ્યુમેન્ટ કરે છે કે ભાઈ તમે જ્યારે રોબોટને પકડ્યો ત્યારે હું ક્યાં રોબોટ સાથે હતો, હું તો મારા ઘરે આરામથી મારું કામ કરતો હતો, તો મેં મારો આમાં કોઈ હાથ નથી, આમાં કોઈએ ખરેખર છેડતી કરી છે. એવું કહેવાનું રામસિંહનું નહીં, રામસિંહ તો રોબોટ છે પ્રેમ ચોપડા. આ દલીલ પોલીસ સાથે થતી હતી. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ લાસ્ટ few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. I request Ramsingh robot to be called in the court. હવે જો કાઉન્સેલ એટલે શું, કાઉન્સેલ એટલે વકીલ, લોયર એટલે પણ વકીલ. આ લોયર નો સિનોનાઇમ્સ છે, લોયર એટલે સામાનાર્થી શબ્દ થાય છે કાઉન્સેલ. તો જે આ કાઉન્સેલ જે એમનું નામ છે, જે વકીલ છે એમનું નામ છે ગોયલ.
ગોયલે ચોખ્ખો એના સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જજની નજીક જઈને સ્પષ્ટ શબ્દોમાં ધીરે ધીરે એને કીધું કે ભાઈ હું આ જે કઈ પણ થયું છે એ પ્રેમ ચોપડાના હિસાબે થયું છે એવું મને લાગે છે, અને આમાં આપણે થોડોક સમય દેવો જોઈએ વધુ માહિતી લેવા, અને આપણે જેટલા પણ વેપારી લોકો છે તેનું પણ આપણે સાંભળવું જોઈએ, સાથે સાથે એ વેપારીને ન્યાય થાય એવું આપણે કામ કરવું જોઈએ. તેના માટે એક સરસ મજાનો ઉપયોગ એમ કરીએ કે રામસિંહના જે ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર, એ ઓપરેટિંગ સિસ્ટમ ઘણા દિવસથી શું કરી રહી છે તેની માટે એ જાણવા માટે હું રામસિંહ 070 નામના રોબોટને અદાલતમાં પ્રસ્તુત કરવા ઈચ્છું છું. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે બીજા દિવસે પેપરમાં મોટી હેડલાઇન્સમાં આવ્યું કે રોબોટ ગોઝ ટુ કોર્ટ. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મુમેન્ટ. હી અપીયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રોમ ચોપડા. Never would this machine man battery his master. The proceedings began and Ram Singh appeared in the witness box. બીજા દિવસે રામ સિંઘના કોર્ટમાં, એટલે કે કોર્ટનો જે બોક્સ છે તેમાં એને બોલાવવામાં આવ્યા, અને એટલા કોન્ફિડન્સ, આત્મવિશ્વાસથી ભરપૂર હતા ગોયલ, કાઉન્સેલ ગોયલ. એમને વિશ્વાસ હતો કે આજે પ્રેમ ચોપડા ગયો, એના એના મારી પાસે સબૂત ઘણા બધા છે. અને નાની નાની ક્ષણિક ક્ષણિકે નોટિસ, નોંધ કરતો હતો રામસિંહની અને પ્રેમ ચોપડાની, પણ એ આત્મવિશ્વાસથી ભરપૂર હતો, અને સાથે સાથે પ્રેમ ચોપડા પણ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. એટલે બંનેનો વિવાદ થાય છે કોર્ટરૂમની અંદર. આગળ શું થાય તે જોઈએ. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમોરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ contains information of the previous week. Your Honor, Your Honor એટલે કે હે માલિક, હે ઓનર, હે પ્રામાણિક વ્યક્તિ, જેને જજને યોર ઓનર પણ કહેવામાં આવે છે બરાબર, એમને કહે છે કે રામસિંહની જે બેટરી છે એને ચેક કરો, અને એની મેમોરી છે એ ચેક કરો, જેની અંદર આપેલું છે કે એક અઠવાડિયાથી એને શું કામ કર્યું છે, એ ચેક કરવા માટે હું તમને અપીલ કરું છું. અને એનું કાર્ય આ માટે જ બનાવવામાં આવેલું હોય છે, એટલે પ્રીવિયસ વીકમાં, એટલે કે ગયા ગત અઠવાડિયે એણે શું શું કામ કર્યું છે એ બધી એના મેમરીમાં સ્ટોરેજ હશે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. જજે અહીંયા કહ્યું કેને, તો કે ગોયલ કાઉન્સેલ, જે કાઉન્સેલ છે, વકીલ છે ગોયલને કહ્યું કે ભાઈ વાત તમારી સાચી, એક અઠવાડિયાની એની પાસે મેમોરી હોય કે એને રોબોટે શું કામ કર્યું છે, પરંતુ આ જે બનાવ બન્યો છે 15 દિવસ પછી આપણને રોબોટ મળ્યો છે, એટલે આપણી પાસે કોઈ સબૂત એમાં જોવા નહીં મળે, સ્ટોરેજમાં નહીં મળે. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જ્યારે આ ઓપરેશન કરવામાં આવતું હતું એ પછી આ જે રોબોટ છે રામસિંહનો એને બંધ કરી દેવામાં આવતું હતું, જેથી આ આ બહુ સરસ રીતે સ્માઇલ સાથે કોન્ફિડન્સથી કાઉન્સેલ ગોયલ કહે છે. પ્રેમ ચોપરા ફેસ ફેલ, બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. પ્રેમ ચોપરા કહે છે, તે પહેલા તો થોડાક એનો જે ફેસ છે એ પડી જાય છે, અને એ કોન્ફિડન્સમાં આવી જાય છે, એમનો ચહેરો જે છે એ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસથી આવી જાય છે, અને કહે છે કે મેં જાણ્યું છે કે આ રોબોટ જે છે એ ક્યારેય તેના માલિકનું એ ઉલ્લંઘન કરતું નથી, એનો આદેશનું પાલન કરે છે. તો હું જાણવા માંગુ છું કે એ સિક્રેટ્સ, જે કંઈ પણ સિક્રેટ્સ છે એની અંદર સીલ હશે જ, એની મેમરીમાં હશે જ નોંધેલું. તો જજ કહે છે કે તમે ચાલુ રાખો. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ.
જજે કહ્યું કે તમે કન્ટિન્યુ રાખો. આપ સૌને નમ્ર વિનંતી કે બાળકો તમારું પેજ પલટાવો અને પીજી નંબર 18 કાઢો. ઓકે, આશા રાખું છું આપ લોકોએ પીજી નંબર 18 કાઢી લીધું હશે. હવે આપણે આગળ જોઈએ શું ચર્ચા થાય છે. કાઉન્સેલ ગોએ ટર્ન ટુ રામસિંહ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વેક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. મિસ્ટર પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા નામનો માલિક કેનો છે? તો કે રામસિંહ, સોરી, પ્રેમ ચોપડા માલિક છે કેના? તો કે રામસિંહ 070 ના. તો આવું પહેલા સર્વપ્રથમ પ્રશ્ન કર્યો બોક્સમાં બોલાવીને રામસિંહને, કોણીએ? તો કે કાઉન્સેલ ગોયલે. કે સર્વપ્રથમ તું મને જવાબ દે કે તારો માલિક કોણ છે, અને તું મને એ કે તારો માલિકનું નામ શું છે. પછી એ એના યાંત્રિક અવાજથી કહે છે મિસ્ટર પ્રેમ ચોપડા, એવી રીતના અવાજથી કહે છે. પરંતુ સાથે સાથે એની આંખો લબક ઝબક લાઇટ, લાલ લાલ લાઇટથી થવા લાગે છે, અને મેટાલિક વોઇસથી, તો યંત્ર અવાજથી એ કહે છે મિસ્ટર પ્રેમ ચોપડા, આવી રીતના. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? અ પોઝ, અ વાયર, ધેન અ મેટાલિક આન્સર. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ધીસ ઇઝ શોપિંગ. હવે બીજો પ્રશ્ન કરે છે કે પ્રેમ ચોપડા માટે તું શું કરે છે. રોબોટ જે રામસિંહ છે એને પૂછે છે કે શું કરે છે. તો થોડીક વાર એ થોભી જાય છે, કોણ? તો કે રોબોટ. અને પછી થોડીક વાર પછી એ કહે છે, ગભરાટથી, થોડુંક ગભરાટ આવે છે, અને પછી કહે છે કે હું તેના માટે ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ કરું છું, એની લોન સાફ કરું છું, પછી તેના માટે કપડાં ધોઉં છું, અને ડીશીસ સાફ કરું છું, અને શોપિંગ પણ કરવા જાઉં છું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ એટલે શું? સર્વપ્રથમ તો આપણે એ વાત કરીએ કે ઇન્ટરપ્ટેડ એટલે શું બાળકો? તો કે અધ વચ્ચે બોલવું, વચ્ચે કોઈ બોલતું હોય ત્યારે અધ વચ્ચે બોલવું. તો એ કહે છે કે તું યાદ કર તારી ડિટેલ્સ, કે તે છેલ્લા 6 દિવસથી તે શું કાર્ય કર્યું છે, એવું ગોયલ કહે છે કાઉન્સેલ. ધ મેમોરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોન્યુસલી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન, મૂવડ 30 steps, સ્ટોપ્ડ ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ, બ્લેન્ક, મૂવડ લેફ્ટ, ટર્ન 20 steps. એટ ધીસ પોઈન્ટ કાઉન્સેલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અગેન દેર વોઝ વન ઓબિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. હવે અહીંયા જે રોબોટ છે એને કહે છે કે મેં છેલ્લા 6 દિવસમાં શું કાર્ય કર્યું. તો જ્યારે જ્યારે એક કાર્ય, સોરી, જ્યારે જ્યારે એ કાર્ય કહે છે ત્યારે ત્યારે જે કાર્ય કરે છે ત્યારે ત્યારે વચ્ચે વચ્ચે બ્લેન્ક આવી જાય છે. બ્લેન્ક એટલે મેં ગયા અઠવાડિયે મેં આ કામ કર્યું હતું, આવી રીતના બ્લેન્ક આવી જાય છે. અને જ્યાં ઇન્ફોર્મેશન સિક્રેટ છે ત્યાં આવી જાય છે, અને જ્યાં સિક્રેટ ઇન્ફોર્મેશન નથી ત્યાં એ કહે છે મેં સાફ સફાઈ કરી.